જય આદિવાસી, અવાજમાં તાકાત હોવી જોઈએ, કારણ કે ઘણા જય આદિવાસી ની બોલા. જય આદિવાસી, જય આદિવાસી, જોહાર બધાને. ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, અમે તો પહેલે જ સ્વીકારી લીધેલું. ઘણી જગ્યાએ જાય એટલે દરેક જણા ભાષણમાં કિયા કરે, વાંસદા ચીખલીના ધારાસભ્ય. હું વાંસદા ચીખલીના ધારાસભ્ય નથી માનતો, હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ સભ્ય માનું છું, આનંદ પટેલ. અને એ જ માનવાની તાકાત તમારે બધાએ રાખવી પડશે, કારણ કે અહીંયા ગોડકલ ગામે આવ્યા ત્યારે આ લડેંગે જીતેંગે સૂત્ર વાંચ્યું. એ દરેક જગ્યાએ અમે ઘણી જગ્યાએ બોલા છે, એકાદ કિયા કરે પેલું એકાદ ઉમેદવાર છે અને એકાદ પેલું ડાંગનું ધારાસભ્ય છે, તે કે લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, મોક કાય લડેંગે જીતેંગે, પછી અમે તમને ઘર ભેગા કરીશું. તાર તાપી રિવોલ્વિંગ યોજનાની લડાઈ હતી, 50,000 પરિવારને ઘર વિહોણા થતા બચાવ્યા. આ લડેંગે જીતેંગેની તાકાત હતી, અનંત પટેલની તાકાત હતી. દરેક જગ્યાએ લડ્યા છે અનંતભાઈની આગેવાનીમાં. મારે વધારે વાત નથી કરવી, પરંતુ તમને મારે આજે પૂછવું છે, તમે શું કરવા માંગો છો આજે તે મને વાત કરો. પહેલા આપણા માટે કોણ લડ્યું છે અત્યાર સુધી, કોણ લડ્યું છે? તો આપણે લડવાની જરૂર છે કે નહીં? હવે આપણે લડવો પડશે કે નહીં? હું અનંત પટેલને ઉમેદવાર નથી માનતો, ઉમેદવાર હું પોતે છું, આપણે બધા ઉમેદવાર છે, એ તાકાતથી લડવું પડશે. કારણ કે અનંત પટેલને તો આપણે સાંસદ સભામાં મોકલી દીધો છે, પણ એના ભાગની લડાઈ આપણે લડવી પડશે. હવે ઘણા લોકો મને કિયા કરે કે કલ્પેશભાઈ તમારો અનંત પટેલ કોણ, ત્યારે મારી એક જ વાત હોય, અનંત પટેલના અમે અનંત પટેલનામાં અમે એ વસ્તુ જોઈ છે. લીડર કોને કહેવાય ખબર? લીડર એ જ કહેવાય છે કોઈ પણ પરિસ્થિતિમાં જીતવાની તાકાત રાખે. અને અનંત પટેલને અમે જીતતા જોયા છે, લડતા જોયા છે અને સરકારને ઘૂંટણીએ પાડતા જોઈ છે. અમે અન્યાય સામેની લડાઈ હોય, અમારા ધરમપુરમાં ટેબ્લેટનો પ્રશ્ન આવેલો, આ એક મરદ નેતા આવીને અમારી હાથે ઉભેલો હતો. મરદ સાથે આ મરદ ઉભા છે, બાયલાઓની અમને જરૂર નથી, જે બાયલાએ ઘર બેહી જાય. આજે હું તો અનંતભાઈ તમને એક ચેલેન્જ આપવા આવ્યો છું. અહીંયા ધરમપુરમાંથી અમે 1,00,000 મત કાઢીશું, તમે વાંસદાવાળા કેટલા કાઢશો? તમારાથી અમે વધારે કાઢીશું, એ ચેલેન્જ મારવા આવ્યો છું અહીંયા ગોડથલ ગામે, અને એ અમે પૂરું કરીને રહેશું. ઘણી જગ્યાએ અન્યાય થાય તો ઉમરગામમાં અન્યાય થાય તો અનંતભાઈને બોલાવે, વાંસદામાં અન્યાય થાય તો અનંતભાઈ તો ત્યાં સ્થાનિક છે એટલે હોય જ, કપરાડામાં અન્યાય થાય એટલે અનંતભાઈ, ધરમપુરમાં અન્યાય થાય એટલે અનંતભાઈ. એટલે હવે બધાને થઈ ગયું છે કે અનંતભાઈ સાંસદ સભામાં જાય અને અમારો અવાજ બને. મારે વધારે વાત નથી કરી, પરંતુ જ્યાં પણ અન્યાય થાય ને ત્યાં તાકાતથી અવાજ ઉઠાવજો, સામે કોઈ પણ હોય. મારે મતનું રાજકારણ નથી, મારે નથી ભાજપ સાથે લેવા દેવા, નથી કોંગ્રેસ સાથે લેવા દેવા, હું તો અપક્ષમાંથી ચૂંટાયો છું. પણ આ મરદ નેતા જ્યારે અન્યાય સામે લડ્યો ને, ડ્રાઈવરોની લડાઈ હતી ત્યારે એણે એમ નહીં પૂછ્યું કે તું ભાજપનો કે છે કોંગ્રેસનો છે, વિદ્યાર્થીઓની લડાઈ હતી ત્યારે એમણે એમ નહીં પૂછ્યું કે તું ભાજપનો કે કોંગ્રેસનો છે. અન્યાય થયો, તાકાતથી બોલ્યો, હવે એના માટે આપણે તાકાતથી બોલવાનું છે બધાએ. દરેક જગ્યાએ ગયા છે આનંદભાઈની હાથે, ત્યારે સામેવાળો ઉમેદવાર દરેક જગ્યાએ જાય તો બે આગેવાન લઈને આમ પબ્લિકમાં એને નીકળે કે ભાઈ આ સરપંચ છે, આ પેલો છે, આ પેલો. આપણા ઉમેદવાર આવે તો આપણે એને એવી કહેવાની જરૂર પડે એ દરેકને નામ સાથે બોલાવી શકે, એ તાકાત આનંદભાઈની છે. કોઈ કાલે બહારથી આવીને આપણા ઘરમાં ઘૂસવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી. વધારે વાત નથી કરવાની, એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ. દરેક જગ્યાએ ઉદાહરણ આપું છું, જંગલમાં બે સિંહ રહેતા હતા, બંને દોસ્તાર, પણ બંને વચ્ચે કંઈક ઝઘડો થયો. ચૂંટણી જો પેલી સરપંચની ચૂંટણી હોય ત્યારે વધારે ઝઘડો થાય, એટલે એમના વચ્ચે ઝઘડો થઈ ગયો. તો એક સિંહ જુવાન અને એક સિંહ ગરડો, તો એક ગરડો સિંહ જંગલમાં સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવીને તેને હાવ હાવ કરીને કરડવા ગયા, પણ પેલો જુવાન સિંહ દૂર બેઠેલો ને એને ખમાયું નહીં, એને દહાણ મારી એટલે પેલા કૂતરા નહીં ગયા. ત્યારે પેલા આપણામાં બી પેલા લુચ્ચા શિયાળો બેહેલા હોય ને, એ લુચ્ચા શિયાળો આપણને એમ કહેવા લાગ્યા કે આ તો તારો દુશ્મન હતો, તું એ શા માટે એને બચાવ્યો? ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો ખબર? મારો સમાજ એટલો પણ કમજોર નહીં હોવો જોઈએ જેનો લાભો કોઈ કૂતરા લઈ જાય, એ કૂતરાનો લાભ ઉઠી લેવાનો. આપણે જ્યાં પણ અન્યાય થાય તાકાતથી અવાજ ઉઠાવીશું. બાકી ખેરગામ તાલુકાનો કોઈ મામલતદારનો ડ્રાઈવર આવીને અડધી રાતના ગાડી ઉભી રાખે ને, તો એને એની જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશ પટેલ રાખે છે. જય આદિવાસી, જોહર. આભાર ભાઈ શ્રી કલ્પેશભાઈ. આપણે